રાજકોટમાં એક તરફ પાણીની કાયમી સમસ્યા રહેતી હોય છે તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે વારંવાર પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે એવી જ વધુ એક ઘટના સામે આવી હતી કે જેમાં શહેરના સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું. પાણી એટલું વહી ગયું હતું કે રસ્તાઓ નદી બની ગયા હતા અને વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા હતા. જો કે આ અંગેની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમો દોડી આવી હતી. જરૂરી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ પૂર્વે અડધો કલાક સુધી પાણીનો વેડફાટ થયો. આ અંગે મહાનગરપાલિકાના અધિકારી જણાવ્યું કે બેદરકારી બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ અપાશે. પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે શહેરની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે પાણીની લાઇન તૂટતા લાખો લીટર પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું અને અડધો કલાક સુધીમાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી ગયું હતું. જો કે બાદમાં મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગની ટીમો દોડી આવી હતી અને પાણીનો સપ્લાય અટકાવી તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે પાણી રસ્તા પર વહી જતા વેડફાટ થવાની સાથે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.